सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार। 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है। इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस, इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू। नमस्कार दर्शक मित्रों, तमे जोड्या छो साई ग्रुप मीडिया हाउस संचालित नवसारी लाइव। लोकसभा में देश ना वडाप्रधान नरेन्द्र मोदी द्वारा कोरोना ने लईने कांग्रेस पार्टी पर आकरा दोषारोपण करवामां आव्या हता, अने जेने लईने गुजरात प्रदेश कांग्रेस द्वारा तेनो विरोध व्यक्त करवामां आवी रह्यो छे। ते संदर्भ में नवसारी में पण तेनो विरोध व्यक्त करवा माटे प्रमुख जगदीश ठाकर की सूचना थी नवसारी जिल्ला में एक प्रेस कॉन्फरन्स आयोजन नवसारी सर्किट हाउस खाते करवामां आव्युं, जेमां वांसदा जिल्ला धारासभ्य अनंत पटेल खास उपस्थित हता। तेमज नवसारी जिल्ला कांग्रेस समिति कार्यकारी प्रमुख शैलेष पटेल पण खास उपस्थित हता। प्रमुख नीरव नायक पण आ आगेवानी में आ प्रेस कॉन्फरन्स आयोजन करवामां आव्युं। कांग्रेस विविध कार्यकर्ताओ पण उपस्थित हता, जेमां देश वडाप्रधान पर तेओ द्वारा आक्षेप करवामां आव्या हता। जे आक्षेपो कांग्रेस पर करवामां आव्या तेनो वखोड़वामां आव्या हता। तेमज कांग्रेस द्वारा पण भाजप पर आक्षेपो करवामां आव्या हता, कि जेमां तेओ द्वारा जणाववामां आव्युं हतुं के जे कोरोना काल में कोईपण आयोजन वगर तेओ द्वारा लॉकडाउन लगावा हतुं, जेने लईने लोकोए भारे हालाकी वेठवानो वारो आव्यो हतो। साथे साथे लोकोना आहवा जावन माटे पण कोई व्यवस्था न लेता घणा लोकोए मजबूर थवानो वारो आव्यो हतो, आत्महत्या करवानो वारो आव्यो हतो, लोको बेकार बन्या हता, जेवा आक्षेपो पण कांग्रेस द्वारा करवामां आव्या। त्यारे कार्यकारी प्रमुख एवा नवसारी जिल्लाना कार्यकारी प्रमुख કોંગ્રેસના એવા શૈલેષ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું હતું, આવું સાંભળીએ। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અમે એવું કહેવા માંગીએ છીએ કે સરકારશ્રીએ જ્યારે લોકડાઉનની જાહેરાત કરી હતી એ પહેલાં 30 જાન્યુઆરીએ કોરોના ભારતમાં એન્ટ્રી કરી ચૂક્યો હતો, પરંતુ તેમ છતાં પણ 17 ફેબ્રુઆરીએ જ્યારે ટ્રમ્પનો 1 લાખથી પણ વધુ લોકોનો કાર્યક્રમ ભારત સરકારના તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો, એમની આગેવાનીમાં થયો હતો, અને ગુજરાતમાં કોરોનાનો ભયંકર ફેલાવો થયો હતો, એવી જ્યારે એ જવાબદારીથી નરેન્દ્ર મોદીજી ભાગી રહ્યા છે અને દોષારોપણ કોંગ્રેસ પાર્ટી ઉપર થઈ રહ્યું છે એ એમની નિષ્ફળતા સૂચવે છે। સાથે સાથે અમે એવું કહેવા માગીએ છીએ કે પેન્ડેમિક એક્ટ મુજબ જ્યારે 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે જો માસ્ક નહીં પહેરેલો હોય ત્યારે, તો સરકાર શ્રી પેન્ડેમિક એક્ટ મુજબ લોકોને 50,000 રૂપિયા જ વળતર ચૂકવે છે, 4 લાખ રૂપિયાનું વળતર કેમ નથી ચૂકવતી? સરકાર શ્રી પર અમે આક્ષેપ કરવા માગીએ છીએ કે એઓ જ્યારે શ્રમિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી રહ્યા હતા તો એમની યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ હતી, એટલા માટે જે ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી અને શ્રમિકો માટે જે કોંગ્રેસ પાર્ટીએ ટ્રેનોની વ્યવસ્થા કરી હતી એ શ્રમિકોને સહાય માટે કરવામાં આવી હતી, અને લગભગ 1 મેએ એ પહેલી ટ્રેન ઉપડી હતી અને તેના 10-15 દિવસ બાદ એ 10-15 દિવસ સુધીનો એ કાર્યક્રમ ચાલ્યો હતો, પરંતુ કોરોનાનો પિકઅપ ટાઈમ જૂન મહિનામાં 2020ના જૂન મહિનામાં કોરોનાનો પિકઅપ ટાઈમ શરૂ થયો હતો, ત્યારે વડાપ્રધાનશ્રીનું આ નિવેદન અમે વખોડીએ છીએ અને વડાપ્રધાનશ્રી એમની નિષ્ફળતા સ્વીકારે અને જે પરિવારો કોરોનામાં બરબાદ થયા છે, 3 લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે, એમને સરકાર સહાય આપે, જે ડૉક્ટરોએ ઉંઘાડી લૂંટ કરી છે, જે હોસ્પિટલોએ ઉંઘાડી લૂંટ કરી છે, એમાં આપણા પબ્લિકોને ન્યાય મળે, જાહેર જનતાને ન્યાય મળે એવી અમારી માંગણી છે, અને જો એ માંગણીઓ નહીં સ્વીકારશે તો આના કરતાં પણ વધુ ઉગ્ર આંદોલનો અમે કરીશું। સરકાર અમારા આંદોલનો, અમારા જે માંગણીઓ છે એનાથી ગભરાઈ ચૂકી છે અને એમને ખાતરી થઈ ગઈ છે કે આ નિષ્ફળતાઓ અમારે આવનારા સમયમાં સ્વીકારવી પડશે, પરંતુ એમની નિષ્ફળતાથી સરકાર ભાગી રહી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।
तो शैलेष पटेल बाद नवसारी वांसदाना धारासभ्य आनंद पटेल द्वारा पण टिप्पणी करवामां आवी हती ने तेओ द्वारा अमित शाह नी जे आगामी दिवस में जे कार्यक्रम योजाणो छे तेने लईने पण तेओ द्वारा विरोध करवामां आव्यो हतो। त्यारे शुं कह्युं हतुं वांसदाना धारासभ्य आनंद पटेल द्वारा ते पण सांभळीए। जे रीते प्रधानमंत्री आक्षेप कर्यो छे कि कोरोना ने फैलावानुं काम कांग्रेसे कर्युं छे, परंतु हाल में 19/2/2022 ना रोज अमित शाह बाजीपुरा खाते आवी रह्या छे, त्यारे अमे पण एवी मांग करीए छे कि 1 लाख जनमेदनी भेगी करवाना छे, तो त्यारे सूतेला कोरोना ने उठाड़वानुं काम छे। गुजरात सरकार जाते फरियादी बनीने अमित शाह पर केस दाखल करे, फरियाद दाखल करे, केम के अमित शाह जेवी रीते ट्रम्प भारत में आवीने कोरोना ने फैलावानुं काम करी गया, तेवी रीते कदाच गुजरात में सूरत जिल्ला में बाजीपरा में अमित शाह कोरोना ने फैलावानुं काम करशे। अमे सरकार ने विनंती करीए छे के कोईपण भोगे पोते फरियादी बनीने अमित शाह पर फरियाद दाखल करे। नवसारी માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો કોરોનાને લઈને બંને પાર્ટીઓ પર પક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, તો મૃત્યુને લઈને પણ કેટલીક હકીકતો સામે આવી છે, જે હકીકત છે તે પણ સામે જોવા મળી છે। ત્યારે વડાપ્રધાન દ્વારા જે કરવામાં ટિપ્પણી કરવામાં આવી તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધના સૂર હાલમાં પુરાવામાં આવી રહ્યા છે, અને વિરોધના સૂરને લઈને નવસારીમાં પણ વાતાવરણ હાલમાં ગરમાયું છે, અને બંને પક્ષોમાં પણ આ જ કોરોનાને લઈને જે પક્ષાપક્ષીના આક્ષેપો થઈ રહ્યા છે તે પણ હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે અન્ય સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ। અમારા સમાચાર જો આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્યને પણ જણાવજો, જેથી કરીને નવસારી લાઈવનો વ્યાપ વધે અને તમારા સ્વજનો સુધી નાનામાં નાના સમાચારો પહોંચીએ, અને કોઈ પણ સમાચારથી વંચિત ન રહી જાય, નવસારીમાં બનતી ઘટનાઓથી વંચિત ન રહી જાય, તે માટે અમારી આ લિંકને શેર કરવાનું ભૂલશો નહીં। જોતા રહો નવસારી લાઈવ।